પછી સાહેબ આ ખેંચ આવે છે જી એ માઇન્ડની કઈ પ્રકારની બીમારી છે જે ખેંચ આવે ખેંચ આવે એમાં તો મગજ જ કારણ છે હા એમાં મગજ કારણ છે એટલે જે મગજનો ભાગ ઇરિટેટ થયો હોય એમ એને ઇરિટેશન થયું હોય સ્ટિમ્યુલેશન થયું હોય આપણે એને ખંટકાર્યું હોય કોઈ બી કારણથી ઇલેક્ટ્રિકલી ફોર એક્ઝામ્પલ તમે ટ્યુમર હોય તો ટ્યુમર એના સોજાથી બ્રેનના આસપાસ બ્રેનની આખી બ્રેન બ્રેન કેવી રીતે ફંક્શન કરે છે ઇલેક્ટ્રિકલ કરંટથી ફંક્શન કરતો હોય છે નાના નાના માઇક્રોવોલ્વ જતા હોય બ્રેનમાંથી આખા બોડીમાં તો એ હા થેન્ક યુ વેરી મચ તો બ્રેનના માઇક્રોવોલ્વના કારણથી ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જીસ જાય તો જ્યારે ટ્યુમર હોય તો એ ટ્યુમર ઇલેક્ટ્રિકલ એનર્જીને વધારી કરે ડિસ્ટર્બ કરી નાખે તો એ વાવાઝોડું જેવું થઈ જાય બરાબર થેન્ક યુ વાવાઝોડું થાય એટલે આખા બોડીમાં એનો કરંટ ફેલા જાય હવે એક બાજુથી જરૂર થાય તો પહેલે એ ફિટ એક બાજુ આવે પછી જેમ વાવાઝોડું સ્પેટ થાય તો એ સ્પેટ થઈને ઓપોઝિટ સાઇડ પર ચડી જાય પછી એક બાજુનું ફીટ બંને બાજુ આવી જાય અને પછી માણસ બેભાન થઈ જાય સો એક બાજુ ફોકલ કહેવાય ફોકલ ફિટ્સ કહેવાય અને બીજી બાજુ જર્નલાઇઝ હમ જનરલાઇઝ ફિટ્સ કહેવાય મેં સાહેબ ગામડાઓમાં જૂની પદ્ધતિમાં કોઈ માણસને ચક્કર આવે અને પડી જાય તો એને ચપ્પલ સૂંઘાડે બૂટ સૂંઘાડે ડુંગળી સૂંઘાડે આ બધી પદ્ધતિ જ આમ કોઈ એની પાછળ કોઈ સાયન્સ છે કે એમ નામ જ સાયન્સ એટલું જ છે સ્મેલિંગ સોલ્સ ઇંગ્લેન્ડમાં કહેતાના સ્મેલિંગ સોલ્સ સ્મેલિંગ સોલ્સ બી એવી જ એકદમ જબરદસ્ત સ્ટ્રોંગ સ્ટિમ્યુલસ સ્ટ્રોંગ સ્ટિમ્યુલસ આપે એટલે સ્ટ્રોંગ સ્ટિમ્યુલેશન કરે સેન્સ ઓફ સ્મેલને

તમે સુંગાડો છો પણ સુગાડો ક્યાં જાય છે એને ખબર નથી બરાબર એને ખબર છે કે એ સ્ટિમ્યુલેટ કરવાથી એના એફીડેફસીના સેલ્સને સ્ટિમ્યુલેટ કરી દબાઈ દે છે ને હં હં સો એ એ દબી જાય છે તો ફિટ બંધ થઈ જાય છે હા એ થાય છે જ્યારે કે કંઈ ફિટમાં આપણે ઇન્જેક્શન આપ્યું હોય એ રીતનું હં પણ હંમેશા નથી કરતું એ કામ કોઈ વખત કામ કરે કોઈ વખત નહીં કરે કોઈ વખત નહીં કરે અનેક પ્રકારો હોય એમાં કોઈક પ્રકારમાં કામ કરતું છે પછી આજકાલ ખેંચ આવે છે જેને આ બાજુ વાય આવે એવું કે છે તો સાયન્સે એની દવા શોધી કાઢી છે એમને રોજ એક ટીકડી લે તો એ ખેંચવાળા કે વાયવાળા ટાઈમસર જો ટીકડી લે તો એને ક્યારેય વાય આવતી નથી જો થોડા દિવસ ના લે કે ભૂલી જાય તો પાછો પડે તો એ જે ટીકડી છે એ માઇન્ડમાં કઈ જગ્યાએ શું કામ કરે અને આને વાય ના આવવા દે અને ના લે તો શું તકલીફ થઈ જાય કે તરત જ માણસ પડી જાય એ એ ટેબ્લેટો જે છે એ કેમિકલ્સ છે એ કેમિકલ્સ બે રીતે કામ કરે એક તો જ્યાં આગળથી સ્ટિમ્યુલેશન શરૂ થાય છે એ કરંટને દબાવી દે એ જ જગા પર અથવા એનો જે ફેલાવ છે એ ફેલાવનો ટ્રેક્સ જે છે એ ફેલાવના ટ્રેક્સ ઉપર કરી નાખે એટલે કનેક્શન ત્યાં તોડી કરે

હં કોઈક જૂનો ઇન્જરી થઈ હોય બ્રેનમાં ઈજા થઈ હોય હા એ ઈજાનો સ્કાર હોય હા જખમ હોય હા એ જખમને કારણે ચાલતી હોય હા કોઈકવાર કોઈ ટ્યુમર હોય હા કોઈક વાર જન્મની ખોટ જ હોય બનાવટ જ ખોટી હોય હા બરાબર સો એ એટલે જે ફિટની બીમારી છે એમ કેવું કે એ બીમારી નથી એ ખાલી ચિન્હ છે અચ્છા બીમારી અલગ છે અંદર છે જેમ આપણે હેડેક છે હા માથામાં દુખાવો છે હા દુખાવો બહાર ચિહ્ન છે હા બીમારી અંદર છે ટ્યુમર અંદર છે બરાબર છે